हेलो एवरीवन, माय सेल्फ फाल्गुनी सोलंकी, वेलकम टू अवर चैनल। स्टूडेंट, आज आप एक नवो टॉपिक सीखवा जाइ रहा छे, जे फंक्शन नु नाम छे एक्सप्रेसिंग द मैनर ऑफ एक्शन एंड मेक सपोजिशन अबाउट इट। एक्सप्रेसिंग द मैनर ऑफ एक्शन, मैनर ऑफ एक्शन यानी कि कोईपण क्रिया करवानी रीत, एंड मेक सपोजिशन, सपोज यानी कि धारणा अथवा तो धारू, केना विषे अनुमान करवो अथवा तो धारणा करवी। एना कनेक्टर्स जोईए तो कनेक्टर्स में आवशे लाइक, एज अने एज इफ, आ त्रण कनेक्टर छे जे आपणे एक्सप्रेसिंग द मैनर अथवा तो मेकिंग सपोजिशन माटे उपयोग करीए छे। तो सेंटेंस बाय सेंटेंस समझिए। तो फर्स्ट वन छे, मिस्टर रेहान वॉक्स लाइक एन आर्मी मैन। तो मिस्टर रेहान वॉक्स लाइक एन आर्मी मैन, तो मिस्टर रेहान नी जे चालवानी रीत छे ए लाइक, એટલે કે ની જેમ, લાઇકનો મતલબ શું થશે, ની જેમ, તો એ એક આર્મી મેન સાથે કમ્પેર કરવામાં આવે છે, મતલબ એની સિમિલારિટી, એની સમાનતા દર્શાવવામાં આવી છે। તો જ્યારે પણ આવું વાક્ય હોય તો આપણે ધ્યાન રાખીશું કે એનું સેન્ટેન્સ ફોર્મ બનશે લાઇક પ્લસ નાઉન। તો લાઇક, ત્યારબાદ એન આર્મી મેન વપરાયું છે, તો એન આર્મી મેન શું છે, એ નાઉન છે। તો લાઇકનો અર્થ ની જેમ થાય છે, મિસ્ટર શ્રીમાન રેહાન એક આર્મી મેનની જેમ ચાલે છે, તો ની જેમ થયું, એ સમાનતા દર્શાવે છે। તો જ્યારે પણ લાઇક વર્ડ આવશે અને આપણને આપ્યું હોય શોઈંગ સિમિલારિટી અથવા ડિસ્ક્રાઇબિંગ સિમિલારિટી, એક્સપ્રેસિંગ સિમિલારિટીઝ, તો તે સમયે આપણે લાઇક વર્ડને ધ્યાનમાં લેવાનો રહેશે। કોઈ પણ બાબતમાં સામ્યતા એટલે કે સમાનતા દર્શાવવા માટે લાઇક પ્રેપોઝિશન એટલે કે નામયોગી નાઉન પહેલાં વપરાય છે। વી કેન સી હિયર, ને જોઈ શકીએ છીએ સેન્ટેન્સમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે લાઇક એન આર્મી મેન, તો આ નાઉન છે લાઇક એન આર્મી મેન, રાઈટ। તો લાઇક પછી આપણે એન આર્મી મેનનું યુઝ કર્યું છે, અથવા બીજા શબ્દોમાં કહેવું હોય તો નાઉન પહેલાં લાઇકનો ઉપયોગ કર્યો છે। સેકન્ડ સેન્ટેન્સ જોઈએ તો સેકન્ડ સેન્ટેન્સમાં છે મિસ્ટર રેહાન વોક્સ એઝ એન આર્મી મેન વોક્સ। તો અહીં મિસ્ટર રેહાનની જે ચાલવાની રીત છે, જે ક્રિયા કરવાની રીત છે, ક્રિયા કઈ છે, તો અહીં એ ક્રિયા કરે છે વોક, વોક એની કે ચાલવાની ક્રિયા કરે છે। હવે એ કેવી રીતે ચાલે છે, તો કેવી રીતે ચાલે છે, એન આર્મી મેન વોક, સો હિયર એમની એક મેનર, એક રીત દર્શાવાય છે। એનું સેન્ટેન્સ ફોર્મ જોઈએ તો એઝ, ત્યારબાદ સબ્જેક્ટ એટલે કે એન આર્મી મેન અહીં સબ્જેક્ટનું કામ કરે છે અને વર્બ છે વોક્સ। જો જેવી રીતે કનેક્ટર બદલાયા તરત જ એનું સેન્ટેન્સ ફોર્મમાં પણ ચેન્જ આવે છે। હવે એનો મતલબ થાય છે કે શ્રીમાન રેહાન એક આર્મી મેન જે રીતે ચાલે તે રીતે ચાલે છે। તો એઝનો મતલબ શું થાય, જે રીતે તે રીતે, લાઇકનો મતલબ શું થતો હતો, ના જેમ, તો એવી રીતે એઝનો અર્થ થાય છે જે રીતે તે રીતે। તમે લખ્યું છે કે એઝનો અર્થ જે રીતે તે રીતે થાય છે, કોઈ પણ ક્રિયા કરવાની રીત દર્શાવે છે, જેમ કે કોઈક ફાઇટ કરતું હોય તો આપણે કહીએ ને કે દર્શન ઇઝ ફાઇટિંગ એઝ મહારાજા અશોક ફોટ, તો એની જે ક્રિયા કરવાની રીત છે તે આપણે મહારાજા અશોક સાથે એને કમ્પેર કરી છે, એની એના જેવી દર્શાવી છે। તો કયા શબ્દની મદદથી, એઝ, અને એઝ બાદ આવે છે સબ્જેક્ટ મહારાજા અશોક અને ત્યારબાદ ફોટ, તો એ શું છે, વોક। મિસ્ટર રેહાન વોક્સ એઝ ઇફ હી વોર એન આર્મી મેન, સો થર્ડ, જો એક જ સેન્ટેન્સમાં આપણે ત્રણ અલગ અલગ શબ્દો મૂકીને, અલગ અલગ કનેક્ટર મૂકીને સેન્ટેન્સ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ। પહેલામાં હતું મિસ્ટર રેહાન વોક્સ લાઇક એન આર્મી મેન, સેકન્ડ હતું મિસ્ટર રેહાન વોક્સ એઝ એન આર્મી મેન વોક્સ, એન્ડ થર્ડ છે મિસ્ટર રેહાન વોક્સ એઝ ઇફ હી વોર એન આર્મી મેન। તો આ શું દર્શાવે છે, જ્યારે પણ કનેક્ટર એઝ ઇફ હોય ત્યારે સોઈંગ સપોઝિશન યાની કે ધારણા, અનુમાન દર્શાવે છે કે જાણે કે શ્રીમાન, જાણે કે એક આર્મી મેન હોય તેમ શ્રીમાન રેહાન ચાલે છે। તો એઝ ઇફનો મતલબ શું થાય છે, જાણે કે, ક્લિયર। લાઇક એટલે ની જેમ, સિમિલારિટી દર્શાવે છે, એઝ એટલે મેનર ઓફ એક્શન જે રીતે તે રીતે દર્શાવે છે, એઝ ઇફ એટલે સપોઝિશન એટલે કે ધારણા જે જાણે કે અર્થથી દર્શાવે છે। એની સેન્ટેન્સ ફોર્મ જોઈએ તો એઝ ઇફ, ત્યારબાદ સબ્જેક્ટ, ત્યારબાદ વર્બનો ઉપયોગ થશે। ફોર્મમાં જોઈએ તો સેન્ટેન્સ ફોર્મમાં આપણને એઝ ઇફ જે જોવા મળે છે, સબ્જેક્ટ હી જોવા મળે છે, વર્બ વર અહીં જોવા મળે છે, આવી રીતે એની સેન્ટેન્સ ફોર્મ જોશે। નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ, એઝ ઇફ નો અર્થ
जाने के थाय छे जे आपणे अहीं जोयुं छे जे अनुमान के धारणा दर्शावे छे। आ इफ वाला वाक्य में धारणानो अर्थ दर्शावा माटे एज इफ पछी आवता करता करता एटले के सब्जेक्ट बाद भूतकाळ दर्शावतुं क्रियापद वपराय छे। करता एटले के सब्जेक्ट एकवचन होय के बहुवचन टू बीना भूतकाळना रूप मुजब वरज वपराय छे। जो सेंटेन्स जो अहीं કોઈકને થતું હશે કે શા માટે અહીં હીની બાજુમાં વર લખાયું છે, હીની બાજુમાં તો વોઝ લખાવવું જોઈએ। તો એટલા માટે તમને એ ક્લેરિફિકેશન આપ્યું છે કે જ્યારે પણ આપણે એઝ ઇફનો ઉપયોગ કરીશું તો એઝ ઇફ પછી ભલે કોઈ પણ સબ્જેક્ટ હોય, કોઈ પણ કરતા હોય, એ કરતા સિંગ્યુલર એટલે કે એકવચન, પ્લુરલ એટલે કે બહુવચન, કોઈ પણ હોય, પરંતુ હી પછી ઓલવેઝ અહીં ટુ બીના ફોર્મ તરીકે વરનો જ ઉપયોગ થશે, એ ધ્યાન રાખવું। જો તમે વોઝ લખશો અથવા ઇઝ લખશો, વોક્સ એ પ્રેઝન્ટ ટેન્સ દર્શાવે છે, તમે જો હીના બદલે હીની સાથે વર્ડના બદલે ઇઝ કે વોઝ લખશો તો એ સેન્ટેન્સ રોંગ થશે। જો તમારું અહીં કોઈક વર્બ હોય એટલે કે ક્રિયાપદ હોય તો એ ક્રિયાપદ પણ હંમેશા પાસ્ટ ટેન્સમાં જ આવશે। જાય કે મેં કીધું ત્યારે ફાઇટનું શું કર્યું, ફોટ, ગીવ ગેવ, તો અહીં ગેવ જ આવે, ક્લિયર। ઇન શોર્ટ જ્યારે પણ એઝ ઇફ હોય તો એઝ ઇફ બાદ કરતા એટલે કે સબ્જેક્ટ બાદ તરત જ તમારે ટુ બીના ફોર્મ તરીકે વર અથવા તો પાસ્ટ વર્બનો ઉપયોગ કરવાનો રહેશે। એક્ઝામ્પલ જોઈએ, ત્રણે ત્રણના જોઈશું આપણે, લાઇક, એઝ અને એઝ ઇફ। ફર્સ્ટ છે જહાંગીર લાફ્સ એઝ ઇફ હી વર અ મેડમેન। હવે લાફ્સ તો પ્રેઝન્ટ ટેન્સ દર્શાવે છે, પણ એઝ ઇફ છે તો હી સાથે તરત જ શું આવશે, વર, એટલે કે વેર। જહાંગીર લાફ લાઇક અ મેડમેન, જો લાઇક આવ્યું, લાઇક આવ્યું એનું કે નાઉન આવ્યું અ મેડમેન। જહાનવી ઓલ્સો પ્રિફર્સ ટુ રીડ નોવેલ એટ નાઇટ લાઇક મી। તો અહીં બે વ્યક્તિની સિમિલારિટી દર્શાવી છે, જહાનવી એન્ડ મી, તો બંનેની સિમિલારિટી લાઇકથી દર્શાવી છે અને બંનેનું કંઈક ક્રિયા સરખી રીતે જ કરે છે, સમાનતા દર્શાવે છે, અને ક્રિયા કઈ છે, પ્રિફર ટુ રીડ નોવેલ। ફોર્થ વન છે જહાનવી ઓલ્સો પ્રિફર્સ ટુ રીડ નોવેલ એટ નાઇટ એઝ આઈ ડુ, એઝ આઈ ડુ, તો એ ક્રિયા કરવાની રીત દર્શાવે છે। જો બંને સેન્ટેન્સ સરખા જ છે પરંતુ તમારા કનેક્ટર્સ બદલાશે એટલે વાક્યમાં પણ થોડો ઘણો ચેન્જીસ જોવા મળે છે। લાઇક સાથે મી છે તો એઝ સાથે આઈ ડૂ છે, કારણ કે એઝ પછી આપણને સબ્જેક્ટ અને ત્યારબાદ વર્બ જોવા મળે છે। નાઉ લાઇક સચિન તેંડુલકર આઈ યુઝ ટુ બેટ બાય રાઇટ હેન્ડ, સો નો વન, મેની આર ડુઈંગ ધીસ, પરફેક્ટ એક્ઝામ્પલ લીધું છે આપણે લાઇક સચિન તેંડુલકર। તો અહીં તમારી જે બેટિંગ કરવાની સ્કિલ છે, તમારી જે ટેલેન્ટ છે, એને કોઈની સાથે કમ્પેર કર્યું છે આપણે, સચિન તેંડુલકર। દેન આગળ જોઈએ, લાઇક જોસેફ આઈ ઓલ્સો હેલ્પ પુઅર, તો અહીં પણ તમે કોઈક જોસેફ નામની વ્યક્તિ સાથે પોતાને કમ્પેર કરી છે કે કે તમારી અને એમની કામ કરવાની જે રીત છે, જે મેથડ છે, એ કેવી છે, તો એક સરખી છે। સેવન્થ વન જોઈએ, ચિરાગ ડાન્સીસ એઝ એમ જે ડીડ, એમ જે યાની કે માઇકલ જેક્સન, તો ચિરાગ ડાન્સીસ એઝ એમ જે ડીડ, તો જે ચિરાગની ડાન્સ કરવાની જે મેથડ છે, જે રીત છે, એને આપણે એમ જે સાથે કમ્પેર કરી છે। ફોર્થ વન જોઈએ તો એઇટ વન જોઈએ, ચિરાગ ડાન્સીસ લાઇક એમ જે, સમજાય છે મિત્રો, લાઇક નાઉન એઝ સબ્જેક્ટ પ્લસ। તમારે સેન્ટેન્સને એકદમ ઇઝીયર વે છે સેન્ટેન્સ લખવા માટે, કોઈ ટફ નથી, એટલા તમે આરામથી એને આઈડેન્ટિફાય પણ કરી શકો છો અને સેન્ટેન્સને કમ્પ્લીટ પણ કરી શકો। નાઇન્થ વન, રીવા સિંગ્સ એઝ ઇફ, સી વર લતા મંગેશકર, તો સી વર, હવે સબ્જેક્ટ ક્યાંથી મૂકીએ છીએ આપણે, તો જે આપણે શરૂઆતમાં નામ પસંદ કર્યું છે, જે સબ્જેક્ટ પસંદ કર્યો છે, એ નામ પરથી પ્રોનાઉનનો ઉપયોગ કરીએ છીએ। ટેન્થ વન જોઈએ, સ્નેહા ઇઝ સી સેલિબ્રિટી, સ્નેહા કોઈક વિશે પૂછે છે કે ઇઝ સી સેલિબ્રિટી, માનસી નો, મેકિંગ સપોઝિશન, હવે તમારે તમને આવું ઇન્સ્ટ્રક્શન આપી હોય કે મેકિંગ સપોઝિશન એટલે કે ધારણા, અને ધારણા એટલે તમને ખબર હોવી જોઈએ કે જ્યારે પણ આપણે મેકિંગ સપોઝિશનની વાત કરતા હોઈએ તો કયો વર્ડ આવે, કયો કનેક્ટર આવે, તો એઝ ઇફ, સો સી એક્ટ્સ એઝ ઇફ સી વર સેલિબ્રિટી, કે છે કે ના ના એ સેલિબ્રિટી નથી, પરંતુ તેણી જાણે કે સેલિબ્રિટી હોય એવી રીતે વર્તન કરે છે, તો સી કોના માટે યુઝ કર્યું છે, જેના માટે અહીં સ્નેહા ક્વેશ્ચન પૂછે છે તે, તો સી એક્ટ્સ એઝ ઇફ સી વ સેલિબ્રિટી। હવે આપણને એક્ઝામમાં કેવી રીતે પૂછાય છે આ ફંક્શન્સ તેની પણ અહીં ડિસ્કસ કરીએ આપણે।
तो फर्स्ट वन छे आइडेंटिफाई द फंक्शन यूज्ड इन द सेंटेंस. अहीं जे आपणे फक्त एक सेंटेंस आपेलू होय तो आपणे ए सेंटेंसनुं फंक्शन आइडेंटिफाई करवानुं छे. तो स्मिता मैडम राइट्स नॉवेल्स लाइक काजल ओझा. तो ये स्मिता मैडमनी जे राइटिंग मेथड छे आपणे एनी सिमिलरिटी कोनी साथे जोई तो काजल ओझा साथे. तो लाइक वर्ड छे. हवे लाइक वर्ड शुं दर्शावे? टॉकिंग अबाउट पर्सन इन रिलेशन टू समथिंग, डिस्क्राइबिंग प्रोसेस, डिस्क्राइबिंग मैनर ऑफ एक्शन, कनेक्टिंग इन्फॉर्मेशन. तो आप शूँ लखशो? एक्सप्रेसिंग मैनर ऑफ एक्शन एम राइटिंग मेथड दर्शावे. तो सी इज योर आंसर. नेक्स्ट वन इज चूज द करेक्ट. अ फर्स्ट टाइप है अपने आ रीते पूछाई शे एक मेथड है. सैकेंड वेरी जुए जो अपने एक्जाम में पूछाती हो. चूज द करेक्ट ऑप्शन टू कम्प्लीट द सेंटेंस. चूज द करेक्ट ऑप्शन टू कम्प्लीट द सेंटेंस. वीर सिंह इज वॉकिंग मेकिंग सपोजिशन. यानी कि अपने धारणा करवानी छे. सो ऑप्शन चाली पास एज इफ ही वर अ किंग, एज इफ ही वॉज अ लिटल किंग, एज इफ ही इज अ किंग, एज इफ टू बी अ किंग. हवे जो वीर सिंह इज वॉकिंग टेन्स प्रमाणे तो आप शू पसंद करिए? एज इफ ही इज अ किंग. बट एज इफ है एज इफ मतलब अपने सेंटेंस में शू जो है सब्जेक्ट पीछे इमीजिएटली वर जो है अथवा तो पास्ट वर्ब जो है. तो वर क्या सेंटेंस में है चार में? तो वर आप जी सकी फर्स्ट वन एज इफ ही वर अ किंग. तो दिस वन इज अवर करेक्ट आंसर. सेकेंड वन इज मोक्सा डांसीज एज इफ सी डैश. तो अँ पर मेकिंग सपोजिशन. सो मोक्सा डांसीज एज इफ सी वॉज अ ग्रेट डांसर, वर अ ग्रेट डांसर, इज अ ग्रेट डांसर एंड आर अ ग्रेट डांसर. तो एज इफ है एट आप शूँ मूकवा रहें अं बी वर अ ग्रेट डांसर. नेक्स्ट वन जो है सो दिस वन इज अ थर्ड टाइप जो अपने एक्जाम में पूछात हो. फर्स्ट वन आइडेंटिफाई द फंक्शन जो त्यारबाद अपने सेंटेंस कम्प्लीट करूँ. हमें जो है सिलेक्ट द मोस्ट अप्रोप्रिएट रिस्पोन्स. तो आ रिस्पोन्स में जैसे कोई व्यक्ति डिस्कशन करती हो मेथड से अपने अँ आपेलू है. स्नेहा आई कांट स्टडी दीस डेज. गिरिजा मेकिंग सपोजिशन. इफ यू स्टडी यू विल बी अ सक्सेसफुल पर्सन. इफ आई वर यू आई वुड स्टडी मोर. दो यू ट्राई यू कैन नॉट स्टडी एंड डी छे आई डोंट नो द रीजन. सो अहीं जे सेंटेंस छे ए सेंटेंस में आपणे सपोजिशन जोवानुं छे राइट. तो हवे सपोजिशन में तो एज इफ वर्ड होवो जोईए राइट. एज इफ पण अहीं तो एज इफ छे ज नहीं. अहीं तो फक्त केवा सेंटेंसीस छे? इफना सेंटेंसीस छे. पण इफना सेंटेंस में तमे वर्ड जोई सको छो. इफ आई वर यू आई वुड स्टडी मोर. अहीं आपणने थोड़ो एसेंट कंडीशनों पण जोवा मळशे. एक्सप्रेसिंग कंडीशन जे आपणे अगाउ भणी गया छे. सो हियर ज्यारे पण आवी रीते पण आपणने सेंटेंस पूछेलू होय मेकिंग सपोजिशननुं अने एज इफना बदले फक्त इफ आपेलू होय त्यारे पण आपणे वर्डने शोधवानुं रहेशे. तो आपणे सेकेंड ऑप्शनमां जोयुं बी आपणो ऑप्शन बने छे राइट. इफ आई वर यू आई वुड स्टडी मोर. लास्ट सेंटेंस जोईए. मितेश विराज इज नॉट अ किंग बट ही वॉक्स इन स्टाइल ऑफ अ किंग. सो हितेश आंसर आपे छे यस यू आर राइट. हवे तमारी इंस्ट्रक्शन छे एक्सप्रेसिंग मैनर ऑफ एक्शन. हवे एक्सप्रेसिंग मैनर ऑफ एक्शन आवे एटले आपणे वर्ड याद आवो जोईए कनेक्टर कयो आवशे. तो कनेक्टर एज नो ज उपयोग थशे. सो ही सेंटेंस बनशे विराज स्टाइल इज दैट ऑफ अ किंग. विराज वॉन्ट्स टू बी अ किंग. विराज इज वॉकिंग टू बी अ किंग. विराज इज वॉकिंग एज इफ ही वर अ किंग. सो आंसर आवशे एज इफ. हवे नेक्स्ट क्वेश्चन. अहीं तो एक्सप्रेसिंग मैनर ऑफ एक्शन आप्युं छे तो एज इफ शा माटे? तो स्टूडेंट्स घणी वार आपणने एक्जाम में जे आपणे मॉडल पेपर जोईशुं तो तेमां आ प्रकारनो प्रश्न पण पूछाई शके छे. तो मैनर ऑफ एक्शननी साथे एज इफनो उपयोग पण थई शके. तो आ हता आपणुं फंक्शन जोयुं आपणे मैनर ऑफ एक्शन एंड सपोजिशननुं. नेक्स्ट टाइम नवा फंक्शन साथ मिलीशू. टिल देन कीप वॉचिंग अवर चैनल. लाइक अस. थैंक यू.